ભરૂચના માતરિયા તળાવ ખાતે જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હાલ રાજ્યમાં ઠેર ઠેર 71મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ શહેરના માતરિયા તળાવ ખાતે યોજાયો હતો, જેનો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકવાલા, કલેક્ટર ડૉક્ટર એમડી મોડિયા, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવન દેસાઈ તેમજ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તો શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ વન વિભાગના જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં અમદાવાદની આગની ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આગની ઘટના ખુદ દુઃખદ છે. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. કુમારભાઈ, જે શ્રી હોસ્પિટલની જે ઘટના બની છે એને લઈને તમે શું કહ્યું? રાત્રે લગભગ 3 વાગે શ્રી હોસ્પિટલની અંદર અમદાવાદમાં જે ઘટના બની છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, ખૂબ દુઃખદાયક છે. મૃતકોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. જે લોકોને ઈજા થઈ છે તેઓ તાત્કાલિક સાજા થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કુમારભાઈ, ખાસ કરીને ઘટના જે બની છે જે રીતે આગની, શું તમને ક્યાંક એવું લાગે છે કે અગાઉથી જ્યારે પરવાનગીઓ રીતે અપાયું ત્યારે ફાયર સેફ્ટીનું ધ્યાન નહીં અપાયું હોય? માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. એમણે તપાસના આદેશો આપ્યા છે અને 3 દિવસની અંદર તપાસનો રિપોર્ટ આપવાની આદેશ આપ્યા છે. એટલે જે તપાસની અંદર જે કંઈ વાત આવશે એના પર મુખ્યમંત્રી